गुड मॉर्निंग श्री कन्या प्राइमरी विद्यालय धोरण 6 विषय गणित। गणित ની અંદર હાલ આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 11 બીજગણિત, બરાબર। બીજગણિત માં આપણે જોઈએ સ્વાધ્યાય 11.1, બરાબર। સ્વાધ્યાય 11.1 ની અંદર પહેલો દાખલામાં શું કહે છે, નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની, મેચસ્ટિક એટલે શું કે જે તમે ઘરમાં દિવાસળી વાપરો છો, બરાબર। આપણે જે બાકસની અંદર જે દિવાસળી આવે છે एनी पेटर्न बनावा माटे तमारे केटली दिवासळीनी जरूर पड़शे, बराबर। तेनो नियम शोधो अने नियम लखवा माटे चलनो उपयोग करो। तो पेलू तमने एम के छे मूळाक्षर टी माटे पेटर्न आपणे केवी थशे, टी। हवे तेने बनावू होय तो कई रीते टी बनावी शकाय जुओ। हवे एन एन बराबर वन, एन बराबर टू, एन बराबर थ्री अने एन बराबर फोर, एवी रीते आपणे चार अलग अलग आइटम लीधी। हवे जोईए एटले पेलू जोईए तो के टी वन એમાં શું થશે, એન બરાબર વન એટલે એક બનાવવા માટે દિવાસળીની જરૂર બે, એટલે ટુ ગુણ્યા એન। હવે એવી જ રીતે બીજી જુઓ, બે આ બનાવવું છે તો એમાં જો એક દિવાસળી આડી રાખવી જોશે, એક દિવાસળી ઊભી રાખવી જોશે, એટલે એ આખું બનાવવું હોય તો તમારે કેટલી દિવાસળીની જરૂર પડે, તો કે ચાર દિવાસળીની જરૂર પડે, એટલે એન ગુણ્યા ટુ। પછી ત્રીજામાં ત્રણ બનાવવી હોય તો કેટલી જરૂર પડે, તો કે છ દિવાસળીની। એ જ રીતે તમારે જુઓ તો કે ચાર બનાવવી તો કેટલી દિવાસળીની જરૂર પડે, આઠ દિવાસળીની જરૂર પડે। એ જ રીતે તમે જુઓ બીજું છે મૂળાક્ષર, એમાં તમને ઝેડ બનાવવાનું કે છે। ઝેડ બનાવવો હોય તો તમે જોઈ શકો ઝેડમાં કેટલી દિવાસળી જોઈએ, એક આડી, એક આમ આડી અને એક આમ, એટલે એક ઝેડ બનાવવો હોય તો તમારે કેટલી દિવાસળી જરૂર પડે, ત્રણ। પણ જ્યારે બે ઝેડ બનાવવા હોય તો કેટલી જરૂર પડે, છ। જ્યારે ત્રણ ઝેડ બનાવવા હોય તો કેટલી જરૂર પડે, નવ। અને ચાર ઝેડ બનાવવા હોય તો બાર દિવાસળીની જરૂર પડે, એટલે નિયમ એવું કહી શકીએ કે થ્રી એન, એક માટે કેટલો છે, થ્રી એન છે, બરાબર। એ નિયમ લાગુ પડે। ત્યાર પછી તમે જુઓ સી, સી માં તમને શું કહે છે, યુ બનાવવા, યુ બનાવવા કેટલી દિવાસળી જોઈએ, તો કે એક આ બાજુ ઊભી, એક આ બાજુ ઊભી અને એક આડી, એટલે કેટલી દિવાસળી જોઈ, ત્રણ દિવાસળી જોઈ। બે યુ બનાવવા છ અને ત્રણ યુ બનાવવા નવ, ને ચાર બનાવવા હોય તો બાર, એટલે એનો નિયમ કેવો કહી શકે, થ્રી એન નો નિયમ લાગુ પાડી શકાય, એવું કહી શકાય। હાલ ત્યાર પછી આપણે જોઈએ ડી, ડી ની અંદર શું કે છે, તમારે વી બનાવવો છે, વી માં કેટલી દિવાસળી જોશે, બે, એક આ બાજુ અને એક આ બાજુ, બરાબર, બે। તો હવે તમારે બે વી બનાવવો હોય તો ચાર, ત્રણ બનાવવા હોય તો છ અને ચાર બનાવવા હોય તો આઠ, તો આપણે એનો નિયમ કેવો કહી શકીએ, ટુ એન નો નિયમ લાગુ પડે, એવું કહી શકીએ। ત્યાર પછી તમે જુઓ ઈ, ઈ ની અંદર તમને શું કે છે, ઈ બનાવવા હોય તો કેટલી દિવાસળી જોઈ, એક જુઓ તમે જોઈ શકો છો, એક આ બાજુ આડી, એક આ બાજુ આડી, બે, એક આ ત્રણ, એક અહીંયા મૂકે છે એટલે ચાર અને એક અહીંયા મૂકે છે એટલે પાંચ, કેટલી દિવાસળી જોઈએ, પાંચ। તો બે ઈ બનાવવા હોય તો દસ, ત્રણ બનાવવા હોય તો પંદર અને ચાર બનાવવા હોય તો વીસ। તો આપણે કહી શકીએ નિયમ કયો લાગે છે, ફાઈવ એન નો નિયમ લાગુ પડે, જેવું કહી શકીએ। હાલ ત્યાર પછીનો આપણે જોઈએ એફ, એફ માં શું કે છે, એસ બનાવવાનો છે તમારે, બરાબર। એસ બનાવવાનો છે તેમાં કેટલી દિવાસળી જોઈએ, એક આ બાજુ, એક અહીંયા આડી, બે અને એક આ ત્રણ, ત્રણ દિવાસળી એ, એક આડી જુઓ એટલે ચાર અને એક આ બાજુ આડી જુઓ એટલે પાંચ, કેટલી દિવાસળી જોઈ છે, પાંચ। તે રીતે બે એસ બનાવવા હોય તો દસ, ત્રણ બનાવવા હોય તો પંદર અને ચાર બનાવવા હોય તો વીસ। તો કયો નિયમ લાગુ પડે છે, ફાઈવ એન્ડ નો નિયમ લાગુ પડે છે, એવું કહી શકીએ। હાલ ત્યાર પછી જોઈએ જી, જી ની અંદર તમને શું બનાવવાનું કે છે, એ બનાવવો છે, એ બનાવવા કેટલી દિવાસળી જોશે, જુઓ એક આ બાજુ, એક અહીંયા, એટલે બે દિવાસળી એ, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને આ છ, કેટલી દિવાસળી જોશે, છ દિવાસળી જોશે। તો બે બનાવવા હોય તો બાર અને ત્રણ એ બનાવવા હોય તો અઢાર અને ચાર બનાવવા હોય તો ચોવીસ। તો કયો નિયમ લાગુ પડે, સિક્સ એન નો નિયમ લાગુ પડે, એવું કહી શકીએ। હાલ આપણે ત્યાર પછીનો દાખલો બીજો જોવાનો છે। આપણે મૂળાક્ષર એલ, સી અને એફ ની પેટર્ન માટેના નિયમો જાણીએ છીએ। પ્રશ્ન એકમાં આપણે આપેલા મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષર એલના જેવા નિયમ આપે છે અને આવું કેમ બન્યું, બરાબર। તો હવે નીચે તમને પ્રશ્ન આપેલા છે, જોઈએ પ્રશ્ન પહેલો શું કે છે, અક્ષર એલ માટે જરૂરી દિવાસળી બે, એટલે એનો નિયમ કેવો આવે, ટુ એન, ટુ એન આવે। હવે એ જ પછી બીજો પ્રશ્ન શું છે, અક્ષર સી માટે જરૂરી દિવાસળી કેટલી છે, ત્રણ, એટલે એનો નિયમ કયો આવે, થ્રી એન નો। અને ત્રીજામાં તમે જુઓ અક્ષર એફ માટે જરૂરી દિવાસળી કેટલી છે, તો કે ચાર દિવાસળી, બરાબર। તો એનો નિયમ કયો આવે, ફોર એન નો નિયમ આવે। એટલે આપણે એવું કહી શકીએ કે ઉપરના પ્રશ્ન એકમાં તે મુજબ અક્ષર ટી અને વી ના નિયમો ટુ એન છે, જે અક્ષર એલ માં પણ
છે કેમાં ટુ એન્ડ નો નિયમ લાગુ પડે છે જોવાનો છે તો કે ની અંદર ટુ એન્ડ નો નિયમ લાગુ પડે છે તો કે ટી અને વી ની અંદર ટુ એન્ડ નો નિયમ લાગુ પડે છે એ જ રીતે કે છે આ સરખાપણું બનાવવા માટે કારણ 1 માં ટી અને ડી માં વી માં બંને માં જરૂરી દિવસળીની સંખ્યા કેટલી છે 2 છે એવું પૂછે છે કે 2 માં કે 2 દિવસળીમાં કયો કયો આકાર બને તો આપણે કહી શકે ટી વી અને એલ બરાબર આયા તમારો પ્રશ્ન 2 કમ્પ્લીટ ત્યાર પછી જોઈએ પ્રશ્ન 3 સૈન્યના તાલીમાર્થીઓને પરેડમાં કૂચ કરે છે દરેક હારમાં 5 તાલીમાર્થીઓ છે આપેલા સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ લાગુ પડશે હારની સંખ્યા માટે n વાપરો એક આડી હાર હોય બરાબર આમ આડી હાર હોય તો એને કેટલી કહેવાય 1 પણ જો અહીંયા કેટલી છે આ 1 અને 2 અહીંયા કેટલી છે 1 2 અને 3 તો હારની સંખ્યા કેટલી થાય n દરેક હારમાં તાલીમાર્થીઓની સંખ્યા કેટલી છે એક આડી હારમાં કેટલા જણાને ઊભા રાખવા દે છે તો કે 5 જણાને ઊભા રહેવા દે છે કેટલાને રહેવા દે છે 5 જણાને એટલે પહેલી હારમાં કેટલા કહી શકે 5 ગુણ્યા n બીજી હારમાં તમને કેટલા છે જુઓ 2 હાર છે કેટલી છે હાર એટલે પહેલી તાલીમાર્થીઓની સંખ્યા કેટલી રહેશે 5 પણ બીજામાં તમે તાલીમાર્થીઓની સંખ્યા કેટલી કહી શકશો 10 જ્યારે ત્રીજી હારમાં n બરાબર 3 છે એટલે 5 ગુણ્યા 3 કરે એટલે કેટલા થાય 15 તો આપણે કેટલી કહી શકીએ એ ની અંદર કેટલી તાલીમાર્થીઓની સંખ્યા છે તો કે 15 છે એવું આપણે બોલી શકીએ બરાબર છે એટલે તાલીમાર્થીઓની સંખ્યા શોધવા માટેનો નિયમ કયો છે 5n નો હાલ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 4 જો પેટીમાં 50 કેરી છે કેરીની કુલ સંખ્યા પેટીની સંખ્યા કેવી રીતે લખી શકશો પેટીની સંખ્યા માટે b ને સંકેત વાપરો હવે એક પેટીમાં કેરીની સંખ્યા કેટલી છે 50 હવે જોઈએ પેટીની સંખ્યા બરાબર તમને શું આપ્યું b જ્યારે એક પેટી હોય એટલે b બરાબર 1 હોય તો કેટલી કેરી હોય 50 પણ જ્યારે તમે બે પેટી લ્યો તો કેટલી સંખ્યા થાય 100 જ્યારે તમે ત્રણ પેટી લ્યો તો કેટલા થાય 150 તો તમારે પેટીઓમાંની કેરીની કુલ સંખ્યા 100 હોય તો 50 b તમારે લાગુ પડે બરાબર હવે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 5 શું કે છે શિક્ષકે દરેક વિદ્યાર્થીઓને 5 પેન્સિલ વેચી તમે કહી શકો કે કેટલી પેન્સિલની જરૂર પડશે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે બરાબર હવે કેટલી છે દરેક વિદ્યાર્થીઓને 5 પેન્સિલ વેચે છે એટલે જોતા જઈએ આપણે વિદ્યાર્થીની સંખ્યા એને કેટલી કીધી આપણે કોઈ સંખ્યા અંકમાં આપી નથી આપણને ખાલી એસ કીધો વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપી 5 જ્યારે એક વિદ્યાર્થીને આપી હોય તો એસ બરાબર 1 એટલે શું ખાલી 5 પેન્સિલ જ આપી હશે પણ જો જ્યારે s બરાબર આપણે 2 લઈ તો કેટલી પેન્સિલ હોય 10 જ્યારે આપણે s બરાબર 3 લઈએ 3 વિદ્યાર્થીઓને તો કેટલી થાય 15 અને જ્યારે આપણે s બરાબર 4 લઈએ તો કેટલી પેન્સિલ થાય 20 એટલે s વિદ્યાર્થીઓ માટે કોઈ જાહેતી પેન્સિલ કેટલી હશે તો કે 5s હશે એવું આપણે બોલી શકીએ ત્યાર પછીનો આપણે જોઈએ દાખલા નંબર 6 એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે જો તે 1 મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકે તે તમે કહી શકો ઉડવાના સમય માટે t નો ઉપયોગ કરો એવું કહે છે પક્ષીને ઉડવાનો સમય એટલે આપણે કેટલું કહી શકે t મિનિટ 1 મિનિટમાં કાપેલું અંતર કેટલું છે 1 કિલોમીટર કાપે છે એટલે નીચે જુઓ જ્યારે 1 મિનિટ થાય ત્યારે t બરાબર 1 ત્યારે પક્ષી 1 કિલોમીટર અંતર કાપવું હશે તો 1 ગુણ્યા t કહી શકીએ જ્યારે 2 મિનિટ થાય ત્યારે કેટલો t બરાબર સમય કેટલો હશે 2 એટલે 2 ત્યારે પક્ષી કેટલું અંતર કાપ્યું હશે 2 કિલોમીટર 3 મિનિટ થાય ત્યારે પક્ષી કેટલું અંતર કાપ્યું હશે 3 કિલોમીટર પણ t સમયે કાપેલું અંતર આપણે કેટલું લઈ શકીએ t કિમી લઈ શકીએ બરાબર છે હાલ આપણે ત્યાર પછીનું જોવાનું છે દાખલા નંબર 7 રાધા છે એ ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી કરે છે કેવી કરે છે ડોટેડ વાળી રંગોળી આવે છે રંગોળી કરે છે ડોટને જોડીને બનાવેલ સુંદર પેટર્ન દોરે છે હારમાં 8 ડોટ છે તેની રંગોળી આર હારમાં કેટલા ડોટ હશે જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે અને જો 10 હાર હોય તો કેટલા ડોટ હશે એવું તમને પ્રશ્ન કરે છે જો તમે હારની સંખ્યા તમને કેટલી આપી છે તો કે આર હારની સંખ્યા કોઈ તમને બતાવેલી છે નહીં એક હારમાં ડોટની સંખ્યા તમને આપી છે કેટલા ડોટ કરે છે 8 ડોટ કરે છે તો જ્યારે પહેલા આપણે આર 1 જોઈએ ત્યારે ડોટની સંખ્યા કેટલી થશે 8 જશે પહેલી હારમાં એટલે 8 ગુણ્યા 1 કહી શકીએ જ્યારે આપણે બીજી હારમાં જોઈએ તો કેટલા થાય 8 2 16 કેટલા થાય 16 જ્યારે આપણે ત્રીજી હારમાં જોઈએ તો 8 ગુણ્યા 3 એટલે કેટલા થાય 24
आम कुल संख्या डॉट नी केटली छे तो के 8r। हवे ज्यारे आ या आपणे प्रश्न जोईए अहींया पूछे बराबर, जो हवे ज्यारे r बराबर 8 होय तो डॉट नी संख्या केटली, तमने एम कहेशे के 8 हार छे ने एक हार में 8 डॉट करे छे तो केटला थाय तो के 8 8 64 बराबर। हवे त्यार पछीनो अहींया जो, जो 10 हार होय तो एटले 10 हार एटले तमने संख्या आपी दीधी, ज्यां आपणे r लखता हता એને તમને સંખ્યા આપી દીધી 10, કે 10 ગુણ્યા 8 કરો એટલે કેટલા થશે 80 બરાબર, તો ત્યાં તમારો જવાબ છે ક્લિયર થશે। હાલ આપણે ત્યાર પછી જોઈએ દાખલા નંબર 8। લીલાએ રાધાની નાની બહેન છે, લીલાએ રાધા કરતા 4 વર્ષ નાની છે, રાધાની ઉંમરને આધારે લીલાની ઉંમર તમે લખી શકો, રાધાની ઉંમર x વર્ષ છે, ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે। જોઈએ હવે આપણે નીચે દાખલો જોઈએ, રાધાની ઉંમર આપણને કેટલી આપી x વર્ષ, લીલાએ રાધા કરતા કેટલી છે 4 વર્ષ નાની છે, તો સૂત્ર મૂકવું હોય તો શું મૂકી શકાય, લીલાની ઉંમર બરાબર રાધાની ઉંમર માઇનસ 4, તાય લખવું હોય તો લીલાની ઉંમર બરાબર તમે શું લખી શકો x વર્ષ માઇનસ 4 વર્ષ, તો લખવું હોય તો શું લખી શકાય x માઇનસ 4, કે લીલાની ઉંમર કેટલી હોય x માઇનસ 4 વર્ષ હોય એવું આપણે કહી શકીએ। ત્યાર પછીનો જુઓ દાખલા નંબર 9। મમ્મીએ લાડુ બનાવ્યા, તેણે કેટલા લાડુ મહેમાનોને અને કુટુંબીજનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા, જો મમ્મી આપેલા લાડુની સંખ્યા 1 હોય તો તેને કેટલા લાડુ બનાવ્યા હશે એવો પ્રશ્ન કરે છે, કે એને કેટલા લાડુ બનાવ્યા હશે, તો આ રીતે એ બધાને પીરસી શકે છે। તો જોઈએ મમ્મીએ આપેલા લાડુની સંખ્યા કેટલી છે 1, બાકી બધેલા લાડુની સંખ્યા કેટલી 5, તો કેટલા હશે લાડુ, તો મમ્મીએ આપેલા લાડુની સંખ્યા કેટલી એલ, એટલે કોઈ આપણને સંખ્યા આપી નથી કે કેટલા બનાવ્યા એટલે આપણે એલ ધારી લીધા, બાકી વધેલા લાડુની સંખ્યા કેટલી 5, તો હવે તમારે લખો મમ્મીએ બનાવેલા લાડુની કુલ સંખ્યા કેટલી, તો કે એલ પ્લસ 5 બરાબર। હાલ આપણે ત્યાર પછી જોઈએ દાખલા નંબર 10। મોટી પેટીમાં નારંગી નાની પેટીમાં બદલાવવામાં આવે છે, જ્યારે મોટી પેટી ખાલી થઈ જાય ત્યારે 2 નાની પેટીઓ ભરાય અને 10 નારંગી છે એ શું કહે છે કે બહાર રહી ગઈ, જો નાની પેટીમાંથી નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગી હશે। જુઓ નાની પેટીમાં નારંગીની સંખ્યા કેટલી છે x, મોટી પેટીમાં નારંગીની નાની 2 પેટી ભરાય એટલે કેટલી થાય 10 નારંગી બહાર રહી જાય, નાની 2 પેટીમાં કુલ નારંગીની સંખ્યા કેટલી છે 2 ગુણ્યા x એટલે કેટલા કહી શકે 2x કહી શકાય, વળી 10 નારંગી છે શું થઈ જાય છે 12 રહી જાય એટલે 2x + 10 એટલે કેટલા કહી શકીએ 2x + 10 નારંગી હશે એવું કહી શકીએ। હાલ ત્યાર પછી જોઈએ દાખલા નંબર 11। નીચેની આકૃતિમાં દિવાસળી ગોઠવણી જુઓ, ચોરસ અલગ અલગ નથી, 2 નજીકના ચોરસમાં કેટલીક દિવાસળીઓ સમાન છે, ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસળીની સંખ્યાને આધારે ચોરસ માટેના નિયમ તારવો। પેલું જુઓ કેટલી દિવાસળી છે, જોઈ શકો છો 1 2 3 અને 4, કેટલી છે 4 દિવાસળીની સંખ્યા, એટલે દિવાસળીની સંખ્યા કેટલી છે 4 છે, તો 3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 + 1 એટલે 3 ગુણ્યા 1 એટલે 3 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 1 બરાબર, એ રીતે આપણે કહી શકીએ કેમ કે એક જ ચોરસ છે એટલા માટે। પછીનામાં તમે જુઓ ચોરસની સંખ્યા કેટલી તમને આપી છે, તો કે 2 ચોરસ છે, દિવાસળી કેટલી જોશે તમારે, એમાં જુઓ દિવાસળી આપણે કાઉન્ટ કરી લઈએ હજી એક વખત, દિવાસળી બતાવું છું કે કેટલી એને લીધી છે, જો 1 2 3 4 5 6 7 કેટલી દિવાસળી એને લીધી 7 દિવાસળી લીધી એને, હવે 7 દિવાસળી લીધી, હવે આપણે જોઈએ 7 દિવાસળી બરાબર આપણે જોઈએ 3 ગુણ્યા 2 + 1 એટલે 3 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 1, એવી જ રીતે ચોરસની સંખ્યા 3 કે છે, 3 ચોરસ ભેગા કરીએ ત્યારે દિવાસળી કેટલી જોઈ છે, તો કે દિવાસળી 10 જોઈ છે, એટલે એને લખવું હોય તો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 9 + 1 એટલે કેટલા થઈ જાય 10 થઈ જાય। એ જ રીતે તમને ડી કે છે ચોરસની સંખ્યા કેટલી છે 4, દિવાસળી કેટલી જોઈ છે 13, તો 4 ગુણ્યા 3 એટલે 4 તેરી 12, 12 + 1 એટલે 13 થઈ ગયા, તો 13 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ એન, ચોરસની સંખ્યા એન લઈએ તો દિવાસળીની સંખ્યા આપણે જોઈએ 3 ગુણ્યા ચોરસની સંખ્યા પ્લસ 1 એવું કહી શકીએ, એટલે જરૂરી નિયમ દિવાસળીની સંખ્યા માટેનો કયો છે 3n + 1 વાળો નિયમ લાગુ પડે।
पड़े एवं कही सकिए। हाल आप त्यार पछी बी जुए नीचे नी आकृति में त्रिकोण मेजेस्टिक पेटर्न दर्शाली है। प्रश्न 11 ए में दर्शाया प्रमाणे एवा सामान्य नियम तारवो के जे त्रिकोणी संख्याना पद में जरूरी दिवासळी नी संख्या बतावे। जोईए पेलामां त्रिकोणनी संख्या केटली आपी छे, तो के एक त्रिकोण। दिवासळी नी संख्या केटली छे? 3। तो तमारे लखवू होय तो कई रीते लखी शको? 2 × 1 એટલે 2 × 2 + 1 એટલે 3। पछी जुओ बीजामां त्रिकोणनी संख्या केटली छे? 2 त्रिकोण आपी पासे जो आ 1 અને આ 2 બરાબર 2 ત્રિકોણ તમને આપેલા છે। दिवासळी केटली मूकी छे? 5। तेने तमारे लखो होय तो 2 × 2 એટલે 2 × 4 + 1 એટલે 5 થઈ જાય। બાજુમાં જુઓ કેટલા ત્રિકોણ છે? આ 1, આ જુઓ 2 ને આ જુઓ તમને કેટલા ત્રિકોણ આપ્યા? 3। 3 ત્રિકોણ આપ્યા। કેટલી દિવાસળી છે? 7। તો 7 લખો તો 2 × 3 એટલે 2 × 3 + 1 એટલે 7। હવે બાજુમાં જુઓ એમાં કેટલા? 1, 2, 3 અને 4। 4 ત્રિકોણ આપ્યા છે એટલે 4 ત્રિકોણમાં દિવાસળી કેટલી જોઈએ છે? 9। તો આને લખો હોય તો 2 × 4 એટલે 2 × 4 + 1 એટલે કેટલા થઈ જાય? 9। ત્રિકોણની સંખ્યા એન લઈએ તો દિવાસળીની સંખ્યા 2 × n + 1 એટલે 2n + 1 લખી શકીએ। દિવાસળીની સંખ્યા 2n + 1 કહી શકાય બરાબર। આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખશું। અહીંયા તમારું સ્વાધ્યાય છે આખું કમ્પ્લીટ થઈ જાય છે। વ્યવસ્થિત રીતે તમારે તમારી બુક્સમાં લખવાનું રહેશે। થેન્ક યુ।